હવે આપણે આગળનો જે ટોપિક છે રીશેપિંગ ધ સ્ટોરી એના વિશે વાત કરીશું. તો કે જ્યારે તમે સ્ટોરીને રીશેપ કરો ત્યારે તમારે કઈ કઈ બાબતોને છે ધ્યાનમાં રાખવી જોઈએ તો એ આપણે જોઈએ. તો કે સૌથી પહેલાં તો એ સ્ટોરી છે શું છે, તો કે કનેક્ટેડ સિરીઝ ઓર ઇવેન્ટ્સ આઈધર ટ્રુ ઓર ઇમેજિન. તો કનેક્ટેડ સિરીઝ એટલે શૃંખલાઓ, અથવા તો તમે કહી શકો કે ઇવેન્ટ્સ, જે એટલી બધી ઘટનાઓ બનતી હોય એ કેવી હોય, તો કે એક સમાંતરે હોય, એક લાઇનમાં જ બનતી જતી હોય, એટલે સ્ટેપ બાય સ્ટેપ છે બનતી જતી હોય. આઈધર ટ્રુ ઓર ઇમેજિન, કાં એ તો છે ટ્રુ સત્ય હોય, અથવા તો ઇમેજિન હોય, કાં તમે ધારે લીધી હોય અથવા તો એ સત્ય હોય. તો હવે સૌથી પહેલાં જ્યારે તમે સ્ટોરી રીશેપ કરો ત્યારે છે તમારે સ્ટોરીને જ્યારે તમે રીડ કરો ત્યારે સૌથી પહેલાં તમારે આખી સ્ટોરીને રીડ કરી લેવાની, સીધી ડાયરેક્ટ છે એને રીશેપ નહીં કરવા માંડવાની. પહેલાં સૌથી પહેલાં સ્ટોરીને રીડ કરી લેવાની, અને સ્ટોરી જ્યારે તમે રીડ કરો ત્યારે કઈ બાબતને ધ્યાનમાં લેવાની, તો કે સૌથી પહેલાં આઇડેન્ટિફાઈડ મેઇન કેરેક્ટર્સ. તો તમે ત્યારે સ્ટોરી રીડ કરો ત્યારે તમારે જે મેઇન કેરેક્ટર હોય એને છે આઇડેન્ટિફાઈ કરી લેવાનું, એને પહેલાં શોધી લેવાનું, એટલે તમારી માટે છે ઇઝી થઈ જાય કે હવે કોના વિશે આપણે વાત કરવાની છે. બીજું કે એની અંદર જે પ્રોબ્લેમ્સ આવતી હોય એને છે તમારે છે એ યાદ રાખી લેવાની, અથવા તો એ છે અંડરલાઇન કરી નાખવાની જ્યારે તમે ક્વેશ્ચન આન્સર લખો ત્યારે. પછી જે ટ્વિસ્ટ આવતા હોય, કોઈ ઘટનાઓ એવી બનતી હોય જેની અંદર તમે ટ્વિસ્ટ હોય એ જોઈ લેવાનું. પછી ફાઇનલ સોલ્યુશન, કે એની જ્યારે ફાઇનલ સોલ્યુશન હોય એ, અને લાસ્ટમાં તમારે કદાચ મોરલ ઓફ ધ સ્ટોરી તમે લખી શકો અને ન લખો તો પણ ચાલે, અને પછી એને કોઈ ટાઇટલ હોય એ આપી દેવાનું. તો સૌથી પહેલાં જ્યારે તમે આઇડેન્ટિફાઈ કરશો પેલું જે છે કે મેઇન કેરેક્ટર, તો મેઇન કેરેક્ટર છે એને જોઈ લેવાનું કે આખી સ્ટોરીમાં એના જ વિશે વાત આવશે. પછી કોઈ સબ કેરેક્ટર હોય તો એના વિશે પણ તમે લખી શકો. અને જ્યારે તમે લખવાની શરૂઆત કરો ત્યારે સૌથી પહેલાં તમે જે રીડ કર્યું હોય તો યાદ રાખવાનું કે આ રીશેપિંગ ધ સ્ટોરી જ્યારે તમે લખશો, સ્ટોરી રાઇટિંગ કરશો, ત્યારે તમારે છે બધું છે પાસ્ટ ટેન્સની અંદર છે ભૂતકાળની અંદર જ એનું વર્ણન કરવાનું હશે, કારણ કે આ ઘટના છે ઓલરેડી બની ગયેલી હશે અને પછી તમે એની વાત કરો છો, એટલા માટે તમારે એને ભૂતકાળની અંદર છે એનું વર્ણન કરવાનું છે. અને પછી એને છે તમારે આપણે કહીએ જે ડ્રામાનું પિરામિડિકલ સ્ટ્રક્ચર હોય એવી રીતના જ છે એને રજૂ કરતી જવાની છે. સૌથી પહેલાં જે સ્ટાર્ટિંગમાં જે હોય સ્ટાર્ટિંગ એક્શન એ બતાવવાનું છે, પછી છે એનું રાઇઝિંગ એક્શન હોય એ બતાવવાનું છે, પછી છે ક્લાઇમેક્સ બતાવવાનું છે, મીન્સ કે ટ્વિસ્ટ બતાવવાનું છે, ફોલિંગ એક્શન બતાવવાનું છે, અને છેલ્લે જે ફાઇનલ સોલ્યુશન હોય અથવા તો તમે કહી શકો કે કન્ક્લુઝન હોય એ બતાવવાનું છે. તો કે આવી રીતના તમે સિરીઝ બધી ઇવેન્ટ્સને છે લાઇનમાં ગોઠવતું જવાનું છે, અને એની અંદર છે તમારે પાસ્ટ ટેન્સનો છે યુઝ કરતો રહેવાનું છે. અને બીજું કે જ્યારે તમે સ્ટોરીનો રીશેપ કરો ત્યારે અમુક જે લાઇન છે તમે છે લખી શકો કે જે તમને આપેલી હોય, અને અમુક લાઇન છે તમે જાતે પણ ક્રિએટ કરી શકો, પણ એની અંદર છે તમારે કોઈ ગ્રામેટિકલ મિસ્ટેક છે ન હોવી જોઈએ. અને તમને ઓલરેડી ઘણા સ્ટોરીના છે ડેમો આપેલા છે, એ તમે જ્યારે વાંચશો ત્યારે તમને ઓલરેડી ખબર પડી જશે. અને પછી છે જે સ્ટોરી તમે રીશેપ કરો છો, તો કે જે તમને સ્ટાર્ટિંગમાં જે સ્ટોરી આપેલી હશે એ કેવી હશે, તો તમારા ક્વેશ્ચનમાં મીન્સ કે જે ઓરિજિનલ લાઇન હશે કે જે બોલતા હશે એમનો જ હશે, તો તમે છે સ્ટોરીને રીશેપ કરો ત્યારે તમારે એ લાઇનને છે કેવી રીતના, તો કે પેરેગ્રાફની અંદર છે એને વર્ણવી લેવાની છે, અને એને એક જ સાથે છે તમારે થર્ડ પર્સન બનીને છે પછી એની વાત કરવાની છે. અને સ્ટોરીની અંદર જે કેરેક્ટર્સ હશે તો એ એકબીજા સાથે વાતચીત કરતા હશે, તો કે એમને પોતાના માટે આઈ યુઝ કર્યું હશે, તો તમારે જે થર્ડ પર્સન બની તમે વાત કરશો ત્યારે તમારે માટે જે કેરેક્ટર હોય હી શી ઇટ, તો એ તમારે તમારી રીતના એમને છે લખવાનું રહેશે. એટલે જે કેરેક્ટર હશે જે વાતચીત કન્વર્ઝેશન કરતા હશે એ કન્વર્ઝેશન એ ડાયલોગને પણ તમારે સ્ટોરીની અંદર રીશેપ કરવાનું. ઓરિજિનલ સ્ટોરીની અંદર જ્યાં આઈ આપેલું હશે ત્યાં તમારે શું કરવાનું, તો કે તમારે ત્યાં એ કેરેક્ટરનું છે નામ યુઝ કરવાનું રહેશે, એટલા માટે એ સ્ટોરીને પછી પાછી રીશેપ કરી શકશો. તો આવી રીતના છે તમે આટલા પોઈન્ટને છે ધ્યાનમાં રાખીને સ્ટોરીને છે રીશેપ કરી શકશો.